સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠા બેઠક પર ભાજપે શિક્ષિત મહિલા કાર્યકરને ઉમેદવાર તરીકે કર્યા જાહેર. જિલ્લામાં ભાજપ દ્વારા પ્રથમવાર મહિલા ઉમેદવાર. દાંતા પાલનપુર વચ્ચે પેસેન્જર ભરેલી જીપનું ટાયર ફાટતા પલટી મારી, અકસ્માતમાં 3 લોકોના મોત અને 10 ઘાયલ. ડીસા તાલુકાના વિઠોદર ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, 51,000 રૂપિયાની દવાઓ સહિતનો જથ્થો જપ્ત. ધાનેરા શહેરીજનોને નર્મદાનું ઉમળતું પાણી 10 તારીખ સુધી મળશે અનિયમિત, 8 દિવસ સુધી પાણી પુરવઠા પર પડશે અસર. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશમાં લોકસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપે ગુજરાતની તમામ બેઠકો જાળવી રાખવા 15 બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભાજપ દ્વારા બનાસકાંઠા લોકસભા બેઠક પર એક પાયાના શિક્ષિત મહિલાની ઉમેદવાર તરીકે જાહેર કરી સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. જોકે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વગલબાભાઈ નાનજીભાઈ પટેલના પૌત્રી છે અને એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. ભાજપમાં હાઈકમાન્ડ દ્વારા શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 26 લોકસભા બેઠક પૈકીની 15 બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 10 બેઠક પર ઉમેદવારોને રિપીટ કરાયા છે અને 5 બેઠક પર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જેમાં બનાસકાંઠા બેઠક પર મહિલા ઉમેદવારની પસંદગી કરાઈ છે. ભાજપે બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી અને પાલનપુરમાં ડેરી રોડ પર રહેતા તેમજ MSc સુધીનો અભ્યાસ કરનાર એક પાયાના મહિલા કાર્યકર ડોક્ટર રેખાબેન નીતેશભાઈ ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે રેખાબેન ચૌધરી એન્જિનિયરિંગ કોલેજમાં 20 વર્ષથી પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. સાથે તેમના પતિ હિતેશભાઈ પ્રેમજીભાઈ ચૌધરી ભાજપના યુવા નેતા છે અને તેઓ હાલ પ્રદેશની ટીમમાં મોરબી જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે, જેમાં જિલ્લા યુવા મોરચાના મહામંત્રીથી લઈને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવે છે. આમ ચૂંટણીઓમાં લોકોની ધારણા બહાર ઉમેદવાર જાહેર કરવામાં માહિર, ભાજપે ફરી એકવાર બનાસકાંઠા બેઠક પર એક નવા મહિલા ઉમેદવારના નામની જાહેરાત કરી સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એ બનાસકાંઠાના લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે એ બદલ હું દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અધ્યક્ષ શ્રી JP નડ્ડા સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, જિલ્લાના તમામ મહામંત્રીઓ તેમજ રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ તથા સૌ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આભાર. પ્રથમ વખત મહિલાને ટિકિટ મળી છે, કેટલી ખુશી?
મને બહુ આનંદ થાય છે કે જે ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર પર મહિલાને પસંદગી કરી છે તે મારી એકલીનું નહીં પણ બનાસકાંઠાની દરેક મહિલાઓનું સન્માન કર્યું છે તેમ હું માનું છું. તથા મારા દાદાશ્રી આદ્યસ્થાપક બનાસશ્રી કલબાભાઈ નાનજીભાઈ પટેલ ને આ મારી પસંદગી કર્યા બદલ શ્રદ્ધાંજલિ પાર્ટી આપી છે તેવું હું માનું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લોકસભાની ચૂંટણીની તારીખ ટૂંક જ સમયમાં જાહેર થવાની છે ત્યારે બધા પક્ષોએ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપે પણ લોકસભાની ચૂંટણીની તૈયારી રૂપે ઉમેદવારોના નામોની પહેલી યાદી જાહેર કરતા ગુજરાતમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. લોકસભાની ચૂંટણીની ભાજપ દ્વારા પહેલી યાદી જે જાહેર કરવામાં આવી છે તેમાં બનાસકાંઠા લોકસભાની સીટ માટે સૌ પ્રથમ વખત મહિલાની નિયુક્તિ કરાતા બનાસકાંઠામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર તરીકે ડોક્ટર રેખાબેન ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણનું સન્માન કર્યું છે. બનાસકાંઠાના જાહેર થયેલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી શક્તિપીઠ અંબાજીના દર્શને પહોંચ્યા હતા અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભટ્ટજી મહારાજે જીતના આશીર્વાદ આપ્યા હતા. ડોક્ટર રેખાબેને બનાસકાંઠામાંથી દિલ્હી કમળ મોકલવાની ખાતરી આપી હતી. સન્માન કર્યું છે એમ હું માનું છું અને માતાના ચરણોમાં દર્શન કરીને હું મારા પ્રચારનો આરંભ કરીશ. લોકસભા બેઠી છે, અત્યારનો ઇતિહાસ છે કે મહિલાને બનાસકાંઠામાં જો સીટ મળી હોય પહેલી વાર મળી. હા, મારા દાદા ગલબાભાઈ બનાસશ્રીના અધ્યક્ષ ગલબાભાઈ નાનજીભાઈના સેવાના કાર્યોને જોઈને જે અમને ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ અર્પી છે એવું હું માનું છું અને એમના જ કાર્યો હેઠળ હું સેવા વિજય મેળવીને જ રહીશું અને મોદી સાહેબના ચરણોમાં જરૂરથી એક કમર ધરીશું. આભાર. ડીસા ગાંધીજીના પુતળા પાસે સાડી શોરૂમ પાછળના ભાગમાં એક ગૌ માતા જે આજે મા બની હતી અને એક વાછરડીને જન્મ આપ્યો હતો. જો કે જન્મ આપતા સમયે તેને ખૂબ જ પીડા થઈ હતી જેમાં આ પીડા બાદ તેને વાછરડીને જન્મ આપ્યો અને તે બાદ તે સ્થળ પર બેસી ગઈ હતી જેમાં ખૂબ જ વેદના તે સમયે ગૌમાતા વેઠી રહી હતી. જો કે ગૌમાતા ઊભી રહી શકે તે હાલતમાં ન જણાતા આજુબાજુના રહીશો તથા સ્થાનિક વેપારીઓએ જય જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટના સભ્યો અને ડોક્ટરો ગણતરીની મિનિટોમાં આવી ગૌ માતાને સારવાર આપી હતી જે બાદ ગૌ માતા પહેલાની જેમ ઊભી થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ગૌ માતા અને તેના વાછરડીને પાંજરા પર લઈ જવાયા હતા. 2-2.5 કલાકની જહેમત બાદ અમે જે આ ગૌ માતાની હાલત જોઈ સર્વ મિત્ર મળીને સાથે અમે મારો વિષય ન હોવા છતાં અને સાથે આપણો માડી સમાજ સાથેથી હોવાથી એટલે આ ગાયને અમે ડિલિવરી કરાવી. ઓલરેડી અમે કોલ 2-2 કલાક પહેલાંની પ્રોસેસ હતી ગૌશાળા ફોન કરવા, છતાં એમ કહે છે કે અમે એક વિઝિટમાં છીએ. એવા મિનિમમ 10 કોલ થયા હશે ત્યારે આપણી ગૌશાળાની ટીમ આવી સાથે એમને પોતાનું સેવાનું કામ ચાલુ કરેલ છે. પણ મારી એવી નર્મ વિનંતી છે કે સર્વ ગૌશાળાને કે એક એમ્બ્યુલન્સ વાહન વધારે જેના લીધે કે આપણું પશુધન બચી શકે અને બીજું આ જે પશુધન લાગતા વળગતા જે પણ છે એમને પણ એક નર્મ વિનંતી છે કે આ સમય પેરેડની અંદર જો ગૌ માતાને જાહેર રોડ ઉપર ના છોડવા અને જેટલું બને તેટલી એની સેવા કરવા નર્મ વિનંતી. કારણ કે આ જ છે તો આપણે છીએ અને નથી જો કોઈ કારણ બની જાય તો ગૌ માતાની આ દયનીય હાલત આપણાથી જોવાતી નથી. એટલે બને ત્યાં સુધી થોડી લાગણી રાખી અને એનો યોગ્ય નિર્ણય લે એવી મારી સરકારને વિનંતી છે. ભગવતી પાછળ વિવેચવા માટે ફોન કર્યો હતો ગૌશાળામાં, કોઈ પણ રિપ્લાય ના આપ્યો ને કોઈ પણ તાત્કાલિક સારવાર પણ નહીં આપી. અમે ફોન ટ્રાય કરીને થાકી ગયા. 2-2 કલાક સુધી કોઈ જવાબ નહીં આપ્યો. અમે રાહ જોઈને થાકી ગયા. પેલા કે પહેલાં ફોન કરો. આ રીતનું શું કરવાનું? અમારે પૂનમના દિવસે બધા ઊભા રહે ગૌશાળામાં, કોઈ જવાબ તો આપતા નથી. હાલ કોણ આવ્યું? હાલ ગૌશાળાવાળા જલાલ ગૌશાળાવાળા જલિયાલ. ભાજપ દ્વારા બનાસકાંઠામાં ડોક્ટર રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવતા થરાદમાં ફટાકડા ફૂટ્યા હતા. થરાદ બળિયા હનુમાન ચોકમાં થરાદ ભાજપ શહેર અને તાલુકાના મહિલાઓ સહિત હોદ્દેદારો અને આગેવાનો તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ભેગા થઈને ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા ફટાકડા ફોડ્યા હતા. મહિલાને પ્રાધાન્ય આપતા ભાજપ મહિલા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રેખાબેન ચૌધરીને બહુ જંગી મતોથી વિજય બનાવવા માટે ભાજપની મહિલાઓએ હાકલ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં યુવા શિક્ષિત મહિલા ઉમેદવારને જે ભારતીય જનતા પાર્ટી તરફથી સંસદ સભ્યના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે એના અનુસંધાને એની ખુશીમાં આજે અમે સૌ કાર્યકર્તા ભાઈઓને બહેનો એકઠા થયા છીએ.
અને ફટાકડા ફોડી આનંદ મનાવીએ છીએ. બનાસકાંઠા જિલ્લાને બનાસ ડેરીના જે નામથી વિશ્વની અંદર નામના મળી છે એ બનાસ ડેરીના અધ્યક્ષાત્મક સ્વર્ગીય ગલગામ બાપાના પૌત્રી રેખાબેનને જે અત્યારે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા જિલ્લાને એક ખૂબ જ મોટો ફાયદો કરાવનારી જે બનાસ ડેરી અને એના અધ્યક્ષ સ્થાપકના પૌત્રીને જ્યારે ટિકિટ આપી હોય ત્યારે બનાસના તમામે તમામ વ્યક્તિ પશુપાલકોને આનંદ થાય, કારણ કે બનાસ ડેરી સિવાય બનાસકાંઠા જિલ્લામાં કોઈ મોટો ઉદ્યોગ નથી અને બનાસ ડેરી થકી એક વિધવા મહિલા પણ પોતાનો સન્માનભેર જિંદગી જીવી શકે છે અને બનાસ ડેરી જે વિશ્વ ફલક ઉપર આપણું નામ ઊંચું કર્યું છે એના માટે જે રેખાબેન ચૌધરી જેવી સુશિક્ષિત અને યુવાન મહિલાને ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા ત્યારે એમને જંગી મતોથી વિજયી બનાવવા માટે અહીંયા સૌ કાર્યકર્તાઓ પ્રજાને અપીલ કરવા માટે તથા આજે આનંદ મનાવવા માટે એકઠા થયા છીએ. ભારત માતા કી જય. બનાસકાંઠા લોકસભાની ટિકિટ રેખાબેન ચૌધરીને આપી છે, તેનાથી અમે મહિલા મોરચા અને બધી જ બહેનો લોકસભાની ખુશ છીએ અને વચન આપીએ છીએ કે લોકસભા બનાસકાંઠાનું કમળ અમે મોદીજી સુધી પહોંચાડીશું. જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને મોદી સાહેબે અમારા નારી શક્તિને જાણીને અમારે રેખાબેનને ટિકિટ આપી છે એ માટે અમને ખૂબ જ અમારે મહિલા બહેનોને અમને ખૂબ જ ગર્વ છે કે અમારી મહિલા બહેનોને ટિકિટ આપી અમે એમને ખૂબ જ બહુ મતી જંગીથી જીતાડી અને અમને બહુ મતી જંગી જીતાડી અને જીત અપાવીશું એવું અમારું. આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા થરાદની મુલાકાતે આવ્યા હતા. આ પ્રસંગે સામાજિક અગ્રણી ગોસ્વામી સમાજના જિલ્લાના મંત્રી ગુલાબગીરી ગોસ્વામીના ઘરે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાને ગુલાબગીરી ગોસ્વામી તથા રેવાગીરી ગોસ્વામી દ્વારા તલવાર ભેટ આપી શાલ તથા પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર પ્રવીણભાઈએ સનાતન વૈદિક હિન્દુ ધર્મને જાગૃતિ માટે માર્મિક પ્રવચન કર્યું હતું. રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે થરાદના સેણલ નગરમાં બુદ્ધિજીવી વર્ગના લોકો સાથે ચર્ચા કર્યા બાદ થરાદના નવા રામજી મંદિર ખાતે ભગવાન રામના દર્શન કર્યા હતા, ત્યારે રામસેવા સમિતિના સદસ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ડોક્ટર પ્રવીણ તોગડિયા સેલણનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા સધી માતાના મંદિરે અને ગોગા મહારાજના મંદિરે દર્શન કર્યા હતા અને ભુવાજી મફતલાલને મળ્યા હતા અને માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ ભુવાજીના ઘરે માતાજીના મંદિરમાં એક ધર્મસભા કરી હતી, જેમાં રાજપૂત સમાજના યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા દેશવ્યાપી કરોડો હિન્દુની સેવા માટે અનેક યોજનાઓ શરૂ કરી રહી છે, ચાલી રહી છે. એમાંની એક યોજના છે કે દેશમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ, ધંધા માટે, વ્યક્તિગત કામ માટે, ફરવા માટે કે તીર્થયાત્રા માટે, તો તમારા ગામમાં તમને ઓળખે, હરિદ્વારમાં કોણ ઓળખે, કાશીમાં કોણ ઓળખે, સિમલામાં કોણ ઓળખે, પરંતુ ત્યાં જઈને તમે ફોન કરો તો ત્યાંનો સ્થાનિક હિન્દુ તમને મદદ કરવા આવશે. આ વ્યવસ્થાનું નામ હિન્દુ હેલ્પલાઇન છે. આ વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના માર્ગદર્શનમાં ચાલે છે. મદદ માટે ફોન કરો 020-66-80-3300. ફોન કર્યા વગર પણ મદદ કરનારા સાથે વાત કરી લેવી હોય તો પ્લે સ્ટોરમાં જઈને અંગ્રેજીમાં હિન્દુ હેલ્પલાઇન ટાઈપ કરો, મોબાઈલ એપ મળશે, એમાં તમે કયા શહેરમાં શું મદદ જોઈએ નાખો તો મદદ કરનારનું નામ ને મોબાઈલ દેખાશે, એ મોબાઈલનું બટન દબાવો એટલે મદદ કરનારા સાથે તરત અને સીધી વાત થઈ જશે. સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. દાંતા પાલનપુર વચ્ચે પેસેન્જર ભરેલી જીપનું ટાયર ફાટતા પલટી મારી, અકસ્માતમાં 3 લોકોના મોત અને 10 ઘાયલ.
ડીસા તાલુકાના મીઠોદર ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, 51,000 રૂપિયાની દવાઓ સહિતનો જથ્થો જપ્ત. ધાનેરા શહેરીજનોને નર્મદાનું ઉમળતું પાણી 10 તારીખ સુધી મળશે અનિયમિત, 8 દિવસ સુધી પાણી પુરવઠા પર પડશે અસર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડાં, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. સૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ ઈસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દાદાથી પાલનપુર હાઈવે વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે. આજે સવારે દાંતા તાલુકાના તોરણિયા ગામના લોકો જીપમાં બેસીને પાલનપુર તરફ જતા હતા ત્યારે અંધારિયા અને મુમનવાસ વચ્ચે આ અકસ્માતની ઘટના બની હતી. જીપમાં અનેકો મુસાફર સવાર હતા. દાંતાથી પાલનપુર જતી ગાડીનું ટાયર ફાટવાથી ડ્રાઈવરનો ગાડી પરથી કંટ્રોલ ન રહેતા ગાડી ડિવાઈડર પર ચડી ગઈ હતી અને ત્યારબાદ પલટી ખાઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના મોતના સમાચાર છે. ઇમરજન્સી 108 ગાડી દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને જલોત્રા અને પાલનપુર હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે. દાંતા અને પાલનપુર વચ્ચે થયેલા અકસ્માતની ઘટના ખૂબ જ ભયાનક હતી. અકસ્માત સર્જાતા ત્યાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, તો સાથે સાથે પોલીસને પણ જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. દાંતાથી પાલનપુર હાઈવે વચ્ચે અકસ્માતની સવારે ઘટના બની હતી, જેમાં તોરણિયા અને સુલતાનપુરા ગામના લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. કમખવાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પામેલા એક વ્યક્તિને પાલનપુરની માવજત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, તો અન્ય ગંભીર લોકોને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જ્યારે 5થી વધુ લોકોની સારવાર પાલનપુર ટ્રોમા સેન્ટરમાં ચાલી રહી છે. દાંતા તાલુકાના અંતરિયાળ ગામ તોરણિયા અને સુલતાનપુરાના લોકો અકસ્માતનો ભોગ બનતા ગામ ગમગીન બન્યું હતું.
ગુજરાત ક્ષત્રિય ઠાકોરસિંહના દાંતા તાલુકા ટીમ દ્વારા આયોજિત પ્રથમ વિદ્યાર્થી અને કર્મચારી સન્માન સમારોહના આયોજન દાંતા તાલુકાના બામણિયા ગામે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગરના ધારાસભ્ય અને ઠાકોરસિંહના પ્રમુખ અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. બનાસકાંઠાના ડીસામાં સહકારી મંડળી પાસેથી લોન લઈ પરત ભરપાઈ ન કરનાર વ્યક્તિને નામદાર કોર્ટે 1 વર્ષની સજા ફટકારી છે તેમજ લોન લીધેલી રકમ પણ વળતર પેટે 1 મહિનામાં ચૂકવવા માટેનો આદેશ કર્યો છે. ડીસામાં ગવાડી છોટાપુરા વિસ્તારમાં રહેતા મોહમ્મદ ઇટ્રીસ કુરેશીએ ગુરુકૃપા બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડમાં ધિરાણ મેળવવા માટે અરજી કરી હતી. જે અરજી મંજૂર થતાં 2 ફેબ્રુઆરી 2018ના રોજ મંડળીએ તેમને 2,50,000 રૂપિયાનું ધિરાણ આપ્યું હતું. ત્યારબાદ ધિરાણના નિયમિત હપ્તા ભરતા ન હોવાથી મંડળીના કર્મચારીઓએ તેમને હપ્તા નિયમિત ભરવા માટે જાણ કરી હતી. વારંવાર જાણ કરવા છતાં મોહમ્મદ ઇદ્રેસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેક આપ્યા હતા. ચેક બેંકમાં ભરતા પૈસા મળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો, પરંતુ ત્યારબાદ બેંકમાં ચેક ભરતા ચેક બાઉન્સ થયો હતો. ત્યારબાદ મંડળીના સંચાલકોએ તેમને પૈસા ભરવા માટે નોટિસ આપી હતી. તેમ છતાં પણ મંડળીના લોન હપ્તાની રકમ ન ભરતા આખરે મંડળીના મેનેજરે ડીસાની નામદાર કોર્ટમાં કેસ કર્યો હતો. જે કેસ ચાલી જતા તેમજ પુરાવાઓને ધ્યાને લઈ બીજી અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હર્ષદ ચાવડાએ આરોપીને 1 વર્ષ સાદી કેદની સજા ફટકારી છે તેમજ વળતર પેટીની રકમ 3,41,000 રૂપિયા 30 દિવસમાં ભરપાઈ કરવાનો હુકમ કર્યો છે અને જો વળતરની રકમ ના ભરે તો વધુ 3 મહિનાની સાદી કેદની સજા ફટકારેલ છે. ડીસા તાલુકાના વિઠોદર ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. આરોગ્ય વિભાગની ટીમે રેડ કરી ગેરકાયદેસર એલોપેથી પ્રેક્ટિસ કરનાર ડોક્ટર પાસેથી 51,000 રૂપિયાની દવાઓ સહિતનો જથ્થો જપ્ત કરી તેની સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ઊંટ વૈદ્યા ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે અને વારંવાર જાગૃત નાગરિકોની ફરિયાદોના આધારે જિલ્લા આરોગ્ય અધિકારીએ આવા લોકો સામે તપાસ કરવાનો હુકમ કર્યો છે. જે અંતર્ગત ડીસાના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ મેડિકલ ઓફિસરોએ ગામડાઓમાં ગેરકાયદેસર એલોપેથી પ્રેક્ટિસ કરતા ડોક્ટરો સામે કાર્યવાહી શરૂ કરી છે. ડીસાના કુચાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અશોકભાઈ પરમારની ટીમે રેડ કરતા વિઠોદર ગામેથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. આરોગ્ય વિભાગની ટીમે રેડ કરતા વિઠોદર ગામે દુકાન ભાડે રાખી રાકેશ પ્રજાપતિ નામનો વ્યક્તિ એલોપેથી પ્રેક્ટિસ કરતો હતો. અધિકારીએ તેની પાસે તપાસ કરતા એલોપેથી પ્રેક્ટિસ માટેનું કોઈ જ ડિગ્રી કે સર્ટી મળ્યા નહીં, જેથી દુકાનમાં રાખેલ 51,000 રૂપિયાની દવાઓનો જથ્થો ઝડપીને તેની સામે ડીસા તાલુકા પોલીસ મથકે આઈપીસી કલમ 336 અને ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 મુજબ ફરિયાદ નોંધાવી છે તેમજ લોકોની જિંદગી જોખમાય તે રીતે ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરી બેદરકારી દાખવનાર ડોક્ટર સામે આરોગ્ય વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બોગસ ડોક્ટરો માટે વારંવાર મીડિયામાં સમાચાર પ્રકાશિત થતા હતા કે ડીસા તાલુકાના અલગ અલગ ગામડામાં બોગસ ડોક્ટરો લોકોના આરોપ સાથે ચેડા કરી રહ્યા છે. તે અનુસંધાને અમે દરેક મેડિકલ ઓફિસરને તપાસ આપી હતી કે જ્યાં પણ કોઈ એવો ડોક્ટર બોગસ રીતે પ્રેક્ટિસ કરતો હોય તો તેની સામે કાયદેકીય કાર્યવાહી કરવાની રહેશે. એના અનુસંધાને ગઈકાલે વિઠોદર ગામે એક ડૉક્ટર રાકેશ પ્રજાપતિ નામના ડોક્ટર ઝડપાઈ ગયા છે અને એની સામે કાયદેસરની કાર્યવાહી મેડિકલ ઓફિસર કુચાવાડા કરી છે. હવે ફરી સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. ધાનેરા શહેરીજનોને નર્મદાનું ઉમળતું પાણી 10 તારીખ સુધી મળશે અનિયમિત, 8 દિવસ સુધી પાણી પુરવઠા પર પડશે અસર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી સોરી સોરી, હા ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે? ઓ મારો મારો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થઈ શું રહ્યું છે યાર? જી આ કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્રુસ્કો પ્યુરાશાઇન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે. અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક VIP વાળી ફીલિંગ. અનિયમિત રીતે પાણી મળે તેમ છે. ધાનેરા શહેરમાં નગરપાલિકા દ્વારા પાણીનો જથ્થો પહોંચાડવામાં આવે છે, જેમાં બોરવેલ સાથે નર્મદા યોજનાનું મળતું પાણી મોટા ભાગે આપવામાં આવે છે. જોકે કોઈ તકનીકી કારણોસર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તરફથી આપવામાં આવેલી સૂચના મુજબ ગત 2 માર્ચથી આગામી 10 માર્ચ સુધી પાણી પુરવઠો મળતો બંધ પણ થઈ શકે છે, જેથી કરી ધાનેરા નગરપાલિકા દ્વારા ટેન્કર દ્વારા પાણી આપવાનું પણ આયોજન કરાયું છે. ધાનેરા શહેરમાં ઉનાળાની ઋતુની શરૂઆત થાય તેની પહેલાં જ પાણી બાબતેનો કકળાટ શરૂ થઈ ગયો છે. પાણીના સંકટ સાથે જજુમી રહેલા ધાનેરા શહેરમાં નર્મદા યોજના દ્વારા મળતું પાણી પાણીની સમસ્યા દૂર કરી શકે છે, કારણ કે ઉનાળાના ઋતુમાં બોરવેલ ફેલ થઈ જતા, જેની પાછળ મુખ્ય કારણ છે ભૂગર્ભના તળ ઊંડા જવા, જેના કારણે બોરવેલમાંથી મળતું પાણી પીવા લાયક હોતું નથી, જેના કારણે ધાનેરા શહેર માટે નર્મદાનું પાણી આરોગ્ય માટે સારું હોવાનું પણ માનવામાં આવે છે. સતત 8 દિવસ સુધી નિયમિત રીતે પાણી પુરવઠો મળે તેમ નથી, જેથી ધાનેરા નગરપાલિકાએ પાણી બચાવવા માટે પણ પ્રજાને અપીલ કરી છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠા બેઠક પર ભાજપે શિક્ષિત મહિલા કાર્યકરને ઉમેદવાર તરીકે કર્યા જાહેર. જિલ્લામાં ભાજપ દ્વારા પ્રથમવાર મહિલા ઉમેદવાર. દાંતા પાલનપુર વચ્ચે પેસેન્જર ભરેલી જીપનું ટાયર ફાટતા પલટી મારી, અકસ્માતમાં 3 લોકોના મોત અને 10 ઘાયલ. ડીસા તાલુકાના વિઠોદર ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, 51,000 રૂપિયાની દવાઓ સહિતનો જથ્થો જપ્ત. ધાનેરા શહેરીજનોને નર્મદાનું મળતું પાણી 10 તારીખ સુધી મળશે અનિયમિત, 8 દિવસ સુધી પાણી પુરવઠા પર પડશે અસર.
તો આ તાજના સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.